નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. દાહોદમાં તારીખ 30/3/2023 ના રોજ ભૂતપૂર્વ રેલી યોજાવાની હોય, જેને લઈ રેલીમાં ઉપસ્થિત રહેનાર તમામ ભૂતપૂર્વ સૈનિકોની સુવિધાઓ પૂરી પાડવાને લઈ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. ભૂતપૂર્વ સૈનિકોની રેલી તારીખ 30/3/23 ના રોજ યોજાવાની હોય, જેમાં ગુજરાત, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ ભૂતપૂર્વ સૈનિકો, વીર નારીઓ, તેમના આશ્રિતોની સુવિધાઓ માટે કિશન હેઠળ હેડક્વાર્ટર વડોદરાના નેજા હેઠળ તારીખ 30/3/23 રોજ ભૂતપૂર્વ સૈનિકોની રેલી સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી નીકળી દાહોદના ટોપી હોલ ખાતે રેલીનું સમાપન કરવામાં આવશે અને ટોપી હોલ ખાતે 9 કલાકેથી 4 કલાક સુધીનું ભૂતપૂર્વ સૈનિકોના પ્રશ્નો સાંભળવામાં આવશે અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. આ રેલીનું મુખ્ય ઉદ્દેશ્ય ભૂતપૂર્વ સૈનિકો, ગિરનારીઓ, વિધવાઓ અને તેમના આશ્રિતોને તેમના પેન્શન, તબીબી પુનઃનિયુક્તિ અથવા પુનઃવર્ષન, યુનિટ રન, કેન્ટીન, ECHS માટે સહાય પૂરી પાડવાનો છે. પર સ્થળાંતર અને અન્ય સરકારી યોજના વિશે માહિતી પૂરી પાડવા અને તેમને લાગતી સમસ્યાઓનું નિરાકરણ મદદરૂપ પૂરી પાડવાનું છે. જય હિન્દ. હું ગુજરાત માજી સૈનિક સંગઠન એડિશનલ વાઇસ પ્રેસિડેન્ટ મોનિયા શંકરભાઈ આજરોજ દાહોદ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા અને વડોદરા 29 AD CEOના અને 20 દ્વારા અહીંયા જે 30 તારીખે માજી સૈનિકને જે રેલી યોજવામાં આવે છે સ્ટેશન કમાન્ડર દ્વારા, એમના માટે તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે એના સંદર્ભમાં આજે કલેક્ટર સાહેબ જોડે મિટિંગ રાખવામાં આવી છે અને સૌથી સારું 30 તારીખે મિટિંગ યોજાશે. હર ફેસિલિટી મળશે એવી અહીંયાથી તૈયારીઓ કરીને જાય છે સાહેબ.